આઝાદ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નિશા સોની. જોઈએ આજના મહત્વના સમાચારો. બોલિવૂડ એક્ટર શાબાસ ખાન અને ઇમરાઝ ખાન સુરતમાં મહેમાનો બન્યા હતા અને સ્ટેજ નાટક કરી સુરતીઓને પેટ પકડી પકડીને હસાવ્યા હતા. સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલા જીવન ભારતી સ્કૂલમાં ટપાલી ગ્રુપ દ્વારા એક ઇવેન્ટનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં બોલિવૂડના ફિલ્મના પ્રખ્યાત કલાકાર શાબાસ ખાન અને ઇમરાન ખાન સાથે તેમની ટીમ સુરતના મહેમાન બન્યા હતા, જેમાં ત્રણ જુદા જુદા નાટકો કરી સુરતીઓને પેટ પકડી પકડીને હસાવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. ગેંગસ્ટર સૂર્યા મરાઠીના હત્યાના અપેક્ષા મુજબ પડાક આવ્યો હતો. હત્યાના સમયે સૂર્યને ખાસ ગણાતા માણસોની ભૂમિકા શંકાસ્પદ જણાતા પાંચની ધરપકડ કરી છે. સૂર્યાની હત્યાની ફરિયાદ નોંધાવનાર અમોલે જીણે પણ આરોપી નીકળ્યો છે. વેટોડ પર અખંડ આનંદ કોલેજ સામે ત્રિભુવન નગરમાં સાઈરત એપાર્ટમેન્ટમાં સુરેશ ઉર્ફે સૂર્યા મરાઠી શ્રીરામ પવાર પરિવાર સાથે રહેતો હતો. ગત બુધવારે સૂર્ય મરાઠી ઓફિસમાં એકલો હતો ત્યારે બપોર 1:22 મિનિટે હાર્દિક તેના સગરિત રાહુલ, સતીશ, સાહિલ, વિકી અને અન્ય બે જણા સાથે ચપ્પુ લઈને આવીને સૂર્યા પર ઘા કર્યા હતા. દરમિયાન સૂર્યાએ પ્રતિકાર કરીને સામે ચપ્પુ મારતા હાર્દિકને જાંઘના ભાગે ઈજા થઈ હતી. સૂર્યાને આગળના ભાગે 28, પાછળના ભાગે 22 એમ કુલ 50 ઘા મારી આરોપી ભાગી ગયા હતા. સૂર્યાની સાથે તેની મહાવીર હોસ્પિટલ લઈ ગયા હતા, ત્યાં તેનું મોત નિપજ્યું હતું. બીજી તરફ હાર્દિક તેના સાગરિત સાથે બાઇક પર ભાગ્યો હતો. તે ત્રિભુવન નગરથી 1 કિલોમીટર દૂર કોઝવે તરફ રિદ્ધિ સિદ્ધિ સોસાયટી આગળ હાર્દિકને બાઇક પરથી નીચે પડતા તેનો સાગરિત તેને છોડી નાસી ગયો હતો. ત્યાં જ હાર્દિકના હાથમાંથી ચપ્પુ પણ પડ્યું હતું. ત્યારબાદ હાર્દિકને ખાનગી હોસ્પિટલે ખસેડતા ત્યાં તેનું મોત નિપજ્યું હતું. સૂર્યાની હત્યામાં પોલીસને અગાઉ રાહુલ અને સંતોષની ધરપકડ કરી હતી. બીજી તરફ હત્યાના દિવસે ઘટનાના સ્થળના પાસે સીસી કેમેરાની સૂર્યાની ઓફિસની બહાર બેસેલા તેના સાગરિત્વ શંકાસ્પદ હિલચાલ અને મોબાઈલ રેકોર્ડના આધારે પોલીસને જાણ થઈ અને સૂર્યાની હત્યામાં તેના જ માણસો ભૂમિકા છે, જેમાં સૂર્યાના માટે કામ કરતા સફી ઉલ્લો મોહમ્મદ, સફી શેખ રહે વિશ્રામનગર વેટ રોડ, અમોલ તુકરામજીને સિંગળપુર, રોહિત ઉર્ફે મુન્નો દૂધવાલા સુરેન્દ્રનગર શુક્લા રહે વેટ રોડ, વિકાસ મગરે અને જયેશ ઉર્ફે જય જ્ઞાનેશ્વર પોલ રહે સરદાર પટેલ સોસાયટી ડભોલી એ હાર્દિકની મદદ કરી છે. તેથી પોલીસે પાછીની ધરપકડ કરી હતી. હત્યાના દિવસે સીસી કેમેરામાં ઓફિસની બહાર જ બેસેલા દેખાય છે, એમાં એક જયેશ પોલ છે. બ્યુરો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. એન્કર 3 ને પાલિયા ગ્રાઉન્ડ આગળથી ધરપકડ કરવામાં આવેલ છે, જેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ તથા એક બાઇક કબજે કરવામાં આવેલ છે. આ રોકી આ પિસ્તોલ જયેશ પોલ નામના આરોપી પાસેથી લીધેલી. જયેશ પોલની હાલ તપાસ પકડવા માટેની કાર્યવાહી ચાલુ છે અને રોકીને ધરપકડ કરવામાં આવેલ છે. પાંડેસરા વિસ્તારમાં એક મકાનનું તાળું અજાણ્યા સમયે ડુપ્લિકેટ ચાવીથી ખોલી દાગીનાની ચોરી ફરાર થઈ ગયા હતા. ચોરી કરી તસ્કર ફરી મકાનને તાળું મારી જતો રહ્યો હતો. જો કે ઘર માલિક પરત ફરતા ઘરનો સામાન વેરવિખર જોઈ ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. ત્યારબાદ ઘર માલિક સીસીટીવીને આધારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વિવો પાંડેસરા વિસ્તારમાં આવેલા રામનગર ટૂંકના બલરામજીને ઉંમર 45 પરિવાર સાથે રહી છે. લુમ્સના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાત ચલાવે છે. ગત 12મી રોજ પરિવારે સંબંધીઓને ત્યાં ગયું અને સાડો પાડોશી ત્યાં જમવા ગયા હતા. દરમિયાન કોઈ અજાણ્યો ઇસમો ડુપ્લિકેટ ચાવીથી ઘરનું તાળું ખોલી પ્રવેશ્યો હતો. ચોરે કબાટ અને પેટી પલંગમાંથી 1.32 લાખના સહિત મુદ્દામાલ ચોરી કર્યો હતો. ત્યારબાદ ઘરે ફરી ઘરનું તાળું મારી ફરાર થઈ ગયો હતો. ચોર 60,000ના સોનાના હાર, 30,000ના ચેન પેન્ડલ, 24,000ની બે સોનાની બુટ્ટી અને 12,000ની સોનાની રિંગ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ટૂંકના જેના પરિવાર સાથે ઘરે પરત ફરતા ઘરનો સામાન વેરવિખેર જોઈને ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. ત્યારબાદ ટૂંકનાએ નજીકમાં લાગેલા સીસીટીવી તપાસ કરતા એક ચોર નજરે પડ્યો હતો, જેના આધારે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બ્યુરો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. નજીક ગ્રાઉન્ડ ફ્લોર મેં ઓર 12 તારીખ મેં મેં 9 બજે ડ્યુટી ગયા થે. ફિર મેં ઇસ ટાઈમ પર 12 બજે પહેલે મેરે સાસ સસુર ઓર મિસેસ ભરસરોડ ગયે. ઉસ ટાઈમ 1 થી 1.5 બજે અંદર મેરા ઘર સે ગુજતે કોઈ આદમી એસે પલંગ કા અંદર સે નિકાલ કે દાગીના સબ લે ગયે. પાંચ લાખ હાર હૈ, ઉસમે ચેન થા, દો અંગુઠી થા, દો
कान का था, एक साया वाला पेड था, इस हिसाब में लगभग 1.5 से 2 लाख का सब ले गए, फिर वापस ताला बंद करके चोर भाग। सूरत शहर उदना विस्तार में श्री सोडा गाम लेवा प्रगति मंडल द्वारा रक्तदान कैम्प नु कैम्प राखवामां आव्यो हतो, जेमां मोटी संख्या में लोग रक्तदान करवा माटे पहोंच्या हता। सूरत शहर उदना विस्तार में आवेला रणछोड़ नगर ना श्री सोडा गाम लेवा पटेल प्रगति मंडल द्वारा रक्तदान कैम्प राखवामां आव्यो हतो, जेमां सवारथी ज मोटी संख्या ना लोग रक्तदान करवा माटे पहोंच्या हता। रक्तदान करवा माटे आवेला युवकों ने प्रोत्साहन माटे सर्टिफिकेट आपवामां आव्यो हतो। ब्यूरो रिपोर्ट, आजाद न्यूज, सूरत। અને અમારા સમાજ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરી સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। મિત્રો, આપણે જો કોઈને જીવન આપનાર ડૉક્ટર ન બની શક્યા, કોઈને જીવન આપનાર ભગવાન ન બની શક્યા, પરંતુ આપણે રક્તનું દાન કરીને ભગવાન તુલ્ય બની શકીએ છીએ। હું તમને એક નાનકડો પ્રસંગ કહું તો, એક દિવસ યમદૂત એક વ્યક્તિના પ્રાણ લેવા માટે જાય છે, પરંતુ તે પ્રાણ નથી લઈ શકતો। ત્યારે યમરાજ પૂછે છે કે તું શા માટે પ્રાણ લીધા વગર આવ્યો? ત્યારે તે કહે છે કે એના જીવનમાં લખાયું હતું કે તું લોહીના ઉડપના કારણે મરશે, પરંતુ તેના સમાજ દ્વારા તેને લોહી પૂરું પાડીને તેની જિંદગી બચાવી। તેથી સચિન, જીઆઈડીસીમાં વેસ્ટેજ ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી। ઘટનાની જાણ થતાં ભેસ્તાનની 3 અને સચિનની 3 ફાયર ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથમાં ધરવામાં આવ્યો છે। સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા વેસ્ટેજ ગોડાઉનમાં અચાનક આગ નીકળી હતી। ખુલ્લા વેસ્ટેજના પ્લોટમાં રહેલા લગભગ 300-400 ટનના વેસ્ટેજ ઢગલામાંથી આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા। ઘટનાની જાણ થતા ભેસ્તાનની 3 અને સચિનની 3 ફાયર બ્રિગેડ ફાયરની ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। હાલ ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। તો આ હતા આજના મહત્વના સમાચારો। વધુ સમાચારો માટે જોતા રહો આઝાદ ન્યૂઝ। નમસ્કાર।